माही, તું આવી ગઈ બેટા? હું તો તારી જ રાહ જોઈ રહ્યો હતો બેટા. આ બંને કોણ છે તું જાણે છે બેટા? તારા પપ્પાની જેણે ક્રૂરતાથી હત્યા કરી નાખી હતી ને, એ સૂર્યપ્રકાશનો આ દીકરો અને આ વહુ છે. અને આ શંકર નારાયણ જેણે તને દીકરીની જેમ મોટી કરી, જે તારો બાપ બની બેઠો છે, એ પણ એમનો જ માણસ છે. અને કોઈ સ્વાર્થ વિના તારો ઉછેર નથી કર્યો બેટા. તારા મમ્મી પપ્પાના મોત માટે જે જવાબદાર છે ને, એ પાપના પ્રાયશ્ચિત માટે તારો ઉછેર કર્યો હતો બસ. ના બેટા, એવું તું વિચારતી નહીં. તારો ઉછેર મેં એવી રીતે નથી કર્યો. મેં મારી સગી દીકરીની જેમ તારો ઉછેર કર્યો છે. અહીંયા કોઈની વાત પર ભરોસો ના કરતી તું. એ ભરોસો કેમ ન કરે શંકર નારાયણ? ઠીક છે ભાઈ, સમજી લો કે હું જૂઠું બોલી રહ્યો છું, તો સાચી વાત શું છે તું જાતે જ કહી દે. આના પપ્પાએ પૂજારીની હત્યા કરી હતી વાત ખોટી છે. આની મમ્મી તડપી તડપીને મરી ગઈ વાત ખોટી છે. આના પર પનોતી નામનો કલંક લાગી ગયો એ પણ ખોટો છે. બોલ. એ બધું તો સાચું છે પણ આટલું પૂરતું છે અને સજા આપવા. જો બેટા, તારા પાલક પિતાએ તારી સામે સત્યનો સ્વીકાર કરી લીધો છે. હવે આ ત્રણેયને તારે જ સજા આપવાની છે. અમે સમજી લઈશું કે રુદ્રમા દેવી અહીં તારા રૂપમાં આવ્યા છે. આ બધાને એટલી ભયાનક સજા મળવી જોઈએ ને કે ભૂલ કરવા વાળાનું આત્મા ચિત્કારી ઉઠે. આપી દે બેટા, તારે જે સજા આપી હોય આપી દે, અમે બધા તારી સાથે ઉભા છે. ના બેટા, તું આવી ભૂલ ના કર. ના કર બેટા. ના બેટા, ના બેટા, ના. માહી મારી વાત સાંભળ. અરે કોઈ કોને બેટા, ના કરાવું બેટા. માહી બેટા, ના કરાવું. માહી, માહી ના કર. માહી, ના બેટા, ના. શું કરી રહી છે માહી? માહી ના, મારી વાત સાંભળ. માહી, સમજવાનો પ્રયત્ન કર. માહી, તું આ શું કરી રહી છે બેટા? તારા મમ્મી પપ્પાના હથિયારાને મારી નાખવાનું કહ્યું તો તું મને મારવા માટે આવી ગઈ? મારા પપ્પાના હથિયાર આ લોકો નથી, તું છે. તું
મારા પર આટલો મોટો આરોપ લગાવી રહી છે, એનો કોઈ પુરાવો છે તારી પાસે? તું ક્યાં જઈ રહી છે બેટા? મારા શત્રુઓનો અંત કરવા માટે. જો બેટા, તું જેને શત્રુ સમજી રહી છે ને, એમાંથી કોઈ પણ તારા શત્રુ નથી. તારા પપ્પાની હત્યાનો એમની સાથે કોઈ સંબંધ નથી. તારા પપ્પાનો હત્યારો કોણ છે ખબર છે? આટલા દિવસથી હું તને આ ગામને બચાવવા વાળો મહાત્મા સમજતી હતી, પણ તું તો દુષ્ટ પાપી છે એ વાત મને આજે ખબર પડી. એ માહી, આવી ફાલતુ વાત ના કર. ચલ જા, એ બધા પકડી લો આને, પકડો. એ જો કોઈ પણ આગળ આવશે ને, તો હું આની સાથે એમને પણ મારી નાખીશ. મારા પર આટલો મોટો આરોપ લગાવી રહી છે ને, પણ તારી પાસે કોઈ પુરાવો છે? પુરાવો મારી પાસે છે. દુખી ના થઈશ બેટા, હું આવી ગયો છું ને, હું બધાને ઠેકાણે પાડી દઈશ. ઓ, આ એના પપ્પા છે, એટલે એમ કે આખો પરિવાર મળીને આપણા ગામને લૂંટવા આવ્યો છે, એવું કહી દો ને. જુઓ, અહીંયા કોઈ કોઈને લૂંટવા માટે નથી આવ્યું, અમે તો આ ગામનું ભલું કરવા માટે, તમારું ભલું કરવા માટે અહીંયા આવ્યા છે. અને આ ગામને બરબાદ કરવા વાળો આ ધર્મપાલ છે. અમારા માલિક વિશે તમે આવી વાતો ના કરશો, તમારામાંથી કોઈ જીવતું નહીં બચે. આમ પણ તમે જે આરોપ લગાવી રહ્યા છો એનો પુરાવો છે ને મારી પાસે? મારા જેવા પાપીઓને પકડવા માટે હું પુરાવો લઈને આવ્યો છું. જુઓ અહીંયા, મારું નામ શંકર નારાયણ છે. બેબે નામ હોય તો મૂંઝવણ થવી એ સહજ છે. તમે મને ધર્મપાલ કહીને જ બોલાવો. હું તમારી મદદ કરી રહ્યો છું અને હું તમારી સાથે છું એ વાત જો કોઈને ખબર પડી જશે તો આ ગામનો સરપંચ છું તોય કંઈ જોયા વિના જ લોકો મને જાનથી મારી નાખશે. જો ક્યારેક તમારે આવવું હોય તો મને કહી દેજો, હું તમારી મદદ કરીશ. હવે જાઓ અહીંથી, જલ્દી જાઓ. અરે એ આ શું કર્યું તે? વિજયની આંખોમાં ધૂળ ઉડાડી. પાસે હીરાનો હાર છે ખબર પડી જશે તો બહુ જ મોટો અનર્થ થઈ જશે. તારા પપ્પાના માથે લાગેલો કલંક દૂર કરવા માટે આ હીરાનો હાર તારે સાચવીને રાખવો પડશે. જા આવી જાય. હવે સમજાઈ ગયું ને? વાહ, આ બધું તમને ક્યાંથી મળ્યું? આ બધું થઈ રહ્યું હતું ત્યારે તમે ત્યાં હતા? જમૈરાજ, તમે બંને જ્યારે આ ગામમાં આવ્યા ત્યારે હું પણ આવી ગયો. તમારી પાછળ પાછળ જ હું તમને બધી જગ્યાએ ફોલો કરતો હતો અને સાથે સાથે મારી આ લોકો ઉપર પણ નજર હતી. પેલા દિવસે અમારો પીછો કરવા વાળા, ઉધરસ ખાવા વાળા તમે જ હતા? હા બેટા. જોઈ લીધું ને આર ધર્મપાલે શું કર્યું છે? મારી વાત પર ભરોસો ન કર્યો ને તમે, પણ હવે તો ભરોસો કરશો ને? પહેલા પેલાના ખિસ્સામાંથી ઓરિજિનલ હાર બહાર કાઢો. જો બેટા, કાયદો હાથમાં ન લઈશ. હથિયાર નીચે મૂકી દે, નીચે મૂકી દે. આને એની ભૂલની શું સજા મળવી જોઈએ એનો નિર્ણય તમે જ લો. બોલો શું કરીએ આની સાથે? આટલા દીથી હું તને ભગવાન સમજી રહ્યો હતો, પણ માહી હારે અન્યાય કરવા વાળાને હું ક્યારે જીવતો નહીં છોડું. આ કોઈ કાયદો હાથમાં ના લેશો. હવલદાર, આ બંને અહીંથી લઈ જાઓ, કાલે આવીને આ લોકોના સ્ટેટમેન્ટ લઈ જાઓ.